जय माता जी मित्रों, राम राम बताए ने। आई होप कि आप बताए मजा में छो। जो कि हुई मजा में छू। माता जी हूँ हारू कर बताए हजार नरवा राखे शुभेक्षा आपू छू। अतारे तो हवार ना वेला वेला बताए ने गुड मॉर्निंग ने। अमारे जो सा बने से बा सा बनावे से ने बा सा बनावे से अजी तो ऊपर एक आई हो नहीं थी जी उकड़ो नहीं थी ने बा બાજો સા બનાવવા મળ્યા છે ને આપણે રોટલી તો બનાવી નાખી હતી અને બાય એક બાજરાની રોટલી હોત ને બનાવી નાખી આરો એ નહીં બા બાજરાની રોટલી બા બનાવે ઘઉંની રોટલી માર બનાવવાની નહીં બા બાજરાના મારે બનાવવાનું અને ત્યારે તો જીજો હદિયાળું છું છે ચાખો ચાખો જી તો અંધવાળું નથી છું હદિયાળું છું છે અને જી તો સાંધા મામા દેખાય છે ઝાડ વાડા દેખાય છે હા અમે જો સાંદા મામા દેખાય છે હજી તો હદી આળુ છૂસે હાલો હવે આપણે સા પાણી પહેલા તો બનાવી નાખવી એ બા હવે આપણે જો રીંગણા બટેકાનું શાક બનાવું તો હવે આપણે રીંગણા બટેકાને એવું સુધાર નાખ્યું અને બાજી તો સાત પકવે છે અને આપણે હવે રીંગણા બટેકાને એવું સુધાર નાખ્યું એટલે રીંગણા બટેકાનું શાક થઈ જાય તો અત્યારે હવે મસભાઈ ઉઠી ગયા છે નિવસ અને મસભાઈ અત્યારમાં જો રોટલી ચડાવે છે અત્યારમાં તળેલી રોટલી ખાવાની નહીં મસ એક રોટલી તળાઈ ગઈ એક બાજુ નાખી દીધું જો તો અત્યારે હવે આપણે જો થાબામાંથી આવી ગયા છીએ સવાર સવારનો નજારો જોવા ને અત્યારે તો રસોડામાં હોય એટલે ઠંડી ન લાગે પણ અત્યારે બહાર આવી એટલે બહુ જ ઠંડી લાગે એટલે હવે તો શિયાળો છે એટલે ઠંડી તો હોય જ તે અને આમે તે અત્યારમાં તો આમ ઝાકળ આવેલો હોય એટલે બહુ જ ઠંડી લાગે અને અત્યારે હવે જો સુરજ દાદા ઉગી રહ્યા છે અને હવે તો બહુ ઠંડી પડવા મળી છે અને સુરજ દાદા એ તે હવે અંજવાળું પ્રકાશ દેખાવા મળ્યો છે અને આ બાજુ હવે સાંધામાં ઝાંખા ઝાંખા દેખાવા મળ્યા છે જો થોડા થોડા દેખાય છે આપણે ઝાડવા આડા આવે છે ઝાડવા ઝાડા આવશે આપણે તો આ બાજુ થોડા થોડા દેખાણા જો સાંધામામાં ને આ બાજુ હવે સુરેશ દાદા ઉગશે અને અત્યારનો નજારો કેવો મસ્ત અને ઝાકળ આવેલો છે ઝાકળ આવેલો છે ધુખર ધુખર આ બાજુ જો વાડી બાજુ તો ધુખર ધુખર જ લાગે છે પણ હવે શિયાળાની તો હવે તો ટાઈટ પડવા મળશે રસોડામાં અત્યારે જાગી નાડા હળું કામ કરતા હોય એટલે રસોડામાં તો તાપ થતો હોય એટલે ઠંડી ન લાગે પણ જેમ બહાર આવો એમ તો બહુ જ આમ ઠંડી લાગવા મળી છે હવે તો કેમ કે શિયાળો આવી ગયો એટલે ઠંડી તો બહુ જ પડે હવે તો અને હવે આજથી તો વધારે જ ઠંડી લાગે છે કાંક તો તો હવે અત્યારે આપણે જો ફરજે આવતા રહે છે ગાને વાસળીને રોટલી દેવા અને વસભાઈ આજ તો હારે આવ્યા છે એટલે વસભાઈ વહેલા ઉઠી તો ગયા હતા પણ અત્યારે તો મસ્ત નાયથો ને તૈયાર થઈ ગયા છે વસભાઈ સાંડલો વાંડલો કરી નહીં વસ એને થોડી દેવાની છે ગાને વાસળી ન દેવાય વસ કે બા કે પાડીને નાખી દઉં કે અને બા જો કાંક વાસી દઉં એવું કરે છે વાળ સોળવાનું કામ અને ભેંસ ને પાલો નાખી દીધો છે ને બા બીજો પાલો ખાવા મળી છે અને હું ને વંશભાઈ જાવી ગાને વાસડી રોટલી દેવા નહીં ગાને દેવાય નહીં હોય અને બે તો કેટલી રોટલી છે તારા હાથમાં તો એક રોટલી નાની રહી અહીં મૂક દે કૂતરા ને અહીં મૂક દે કૂતરો આવશે એટલે ખાઈ લઈશે હળવે ક્ષરે મૂકવાય નહીં હો હાલો હવે હું ને વંશભાઈ બે જાવી છી ગાને વાસડી રોટલી દેવા નહીં બસ વંશભાઈ તો મોજા બોજા પહેરી લીધા છે કોટ પહેરો નથી ટાઈટ નથી પાતી લાગતી નથી પાતી પગમાં જ ખાલી વાય એટલે ખાલી મોજા પહેરી લીધા
અને હોસ ભાઈ ને વાસડી ને રોટલી આજ તો દેવાના છે. એક રોટલી મન દઈ દે, બે તાર હાથમાં રાખીશ તો બે ખાઈ જશે. આમ તો એક જ દીધી હો. એટલે વાહ ભાઈ વાહ. હાલો હોસ ભાઈ વાસડી ને રોટલી દઈ દીધી અને હવે જાય ગાને રોટલી દેવા નહીં વાસ. હાલો તો ગાજો હમે બાંધેલી છે મડ. હાલો મડ હોસ ભાઈ આજ આવ્યો છે મારે રોટલી દેવા નહીં વાસ. ઉતાવળો હાલ ઉતાવળો ઉતાવળો દાલશો થોડો છેટો હરી દેવો. હાલ દે રોટલી લે હરખી દે પડી જાય છે બીક લાગે છે. હાલો હોસ ભાઈ રોટલી દઈ દીધી લે દેવાય ગઈ ને. હાલો મેન હોસ ભાઈ જો ગાલે વાસડી રોટલી દઈ દીધી છે અને વાસ. હા એટલે ધામા બેન ગલુડિયા દેખાડશે. હવે ક્યાં છે ગલુડિયા ધામા? આમ છે. આમ ક્યાં છે? એને બખર મુદ દેખાડી દૂધ દેખાડીશ. કૂતરી છે ને ન કરવા હે થોડ છે આપણી બધાયની. ક્યાં છે દેખાડ તો ખરો પણ હાલ તો ખરા આગળ તું. નીણ છે. નીણ છે ન્યા? હા બખર છે ના. ક્યાં બખર છે? ક્યાં છે? તું હાલ તો ખરી મને દેખાડ. હાલ હાલી ધમાલ ક્યાં છે? કૂતરી વાહે થોડા ને એવો છે. તાઠ ના બિચારા બારે નો નીકળ્યા હોય શિયાળામાં. ક્યાં છે એના દેખાય છે? દેખાય છે મસ ના છે. આ એમ ઘર છે પણ ક્યાંય દેખાતા જ નથી. દેખાય છે ઘર જેવું જ તે અંદર બખોળ જેવું જ લાગે છે. પણ દેખાતા નથી. હમણાં ટાઈટ ઉડે ને પછી આવશે બાર. જો હામે કૂતરી બેઠી છે હામે અને જો ગલુડિયા હોતન છે. પણ અત્યારે કૂતરી છે એટલે આપણે જોવા નહીં જાવી નહીં બસ. બેસી અને અમારે જો ધામો અને વસ ને બધા આવી જશે. કૂતરી નાની બેઠી છે ને તાર માં બિચારા ને ટાઈટ વાંચતી છે. ઘણા મોટા થઈ ગયા છે. આમ જો મમ્મી કેમ કરે છે? આમ જો બે બાથે હશે ગલુડિયા. જો લે જો બાથે હશે. જો દેખાડો પેલો ક્યાં બાવશે? ક્યાં ન્યાસે આંગળી સીંધે છે. ન્યાજ છે. જો ન્યાજ બેઠા છે ગલુડિયા એટલે અર્પુ ન્યા આંગળી સીંધે છે. આજે તો ગામ માંથી સાયકલ લઈને આવી ગયો એવું લાગે છે. સાઈડ મારી જો બરેક બરેક છે નહીં. કેમ આ તો ઠેક ગામ માં થાકી નહીં તો તમને લાવવા ને હું કીધું સાયકલ લઈને આવી લઈ જાવ. કેટલા ફૂંકુ આવી હાલ તે ને આવડતી નહીં. તું આમાં હું ગામ માં લઈને આવી લે આવડે જ છે. ખોટે ખોટું ક્રેડિટ લઈ જશે. ના મને આ પૂરો કરતી આવડતી ની સાયકલ એટલે આમ પાય દીધું છે ને ગારો થઈ જશે.
ગારો એન આવડતી એન ગારો કઈ નો નડે નડતે લે લ્યો નજરી મિલતે હી નજરો સે નજરો કો ચુરાએ કેસી યે હયા તેરી જો તું પલકો કો ઝુકાએ રબ જો પોશીદા હૈ ઉસકો નિહારે તું ઓર જો ગરવીદા હૈ ક્યાંક પડતી ને ગારા માં બરોબર પડ ને તો મજા આવી જાય ક્યાંક મને ભટકાડતી નહીં આજે તો આપણે જો સાયકલ હાકી ને બહુ જ મજા આવી એટલે બહુ જ આનંદ આવી ગયો કેમ આમ બાળપણમાં સાયકલ હાકતા હોય અને તે પછીના તો આ ઘણા વર્ષો વયા ગયા તેદુની સાયકલ આપણે હાકી ન હોય અને આજ હાકવા મળે એટલે બહુ જ મજા આવી ગઈ અને પેલા નાના હોય ત્યારે સાયકલ હાકતા હોય ને ત્યારે શીખવા ટાણે તો આમ કેટલી વાર પડ્યા છું ને એની વાત જ ન પૂછો પણ શીખ્યા બહાર કરવી એમ થાય અને તમે બધા તે સાયકલ શીખતી વખતે કેટલી વાર પડ્યા અને કેમ થયું તમારા જીવનમાં એ કમેન્ટમાં જરૂર જણાવજો કેમ કે બાળપણમાં નાના હોય ને ત્યારે સાયકલ લઈ દે પછી હાકવાન થાય પણ પહેલાં તો સ્ટાર્ટિંગમાં તો કોઈને આવડતી જ ન હોય પણ હાકવી અને કેટલી વાર પડવી ને એવું બધું થતું હોય ને વાગી જાય પણ તો શીખવી એમ થાય જ તે આમ એમ થાય કે ના ના સાયકલ તો શીખી જ જાય છે એમ અને કેટલા સમયથી આપણે જો હાકી નથી ને આજ મેં સાયકલ હાકીને મને તો બહુ જ આનંદ આવ્યો અને ખૂબ જ આમ મજા આવી એમ અને તમને બધાને પણ વિડીયો જોઈને કેવી મજા આવી કમેન્ટમાં જરૂર કહેજો અને બાકીના કામમાં તો આપણે ખેતીવાડીનું કામમાં ડાહવળા વ્યસ્ત હતા અને હવે તો દી આ થમી ગયો છે હવે જો થોડો દી દેખાય જડ વજડ દી રહ્યો છે તો હવે આ સાથે જ આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય.